નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ નો અને આ સ્વાધ્યાય અગિયાર માં ક્વેશ્ચન નંબર વન આપણે દાખલો ગણી ચૂક્યા છીએ હવે જોઈએ દાખલા નંબર બે અને એ દાખલા નંબર 2 એવું કહે છે કે શ્રીમતી કૌશિકનો આકૃતિમાં બતાવ્યા મુજબના માપનો ચોરસ પ્લોટ છે આવો એક ચોરસ પ્લોટ છે કે જેની લંબાઈ 25 છે તો એની લંબાઈ 25 બધી ચારે બાજુ 25 25 એવો ચોરસ પ્લોટ છે તે પ્લોટના મધ્ય ભાગમાં મકાન બનાવવા માંગે છે અને મકાનને ફરતે બગીચો વિકસાવેલ છે બગીચો વિકસાવવાનો ભાવ ₹55 પ્રતિ ચોરસ મીટર હોય તો બગીચો વિકસાવવા માટેનો કુલ ખર્ચ શોધો એવી રકમ છે ભલે છે તો પહેલા તો આપણને ખ્યાલ આવવો જોઈએ લંબાઈ એને હું કહી દઉં એલ વન કેટલી આપેલી છે પચીસ મીટર આપેલી છે અને લંબ ચોરસ મકાનની જે જગ્યા છે

એટલે કે એક ચોરસ મીટર ચોરસ મીટર શબ્દ ઉપરથી ખ્યાલ આવવો જોઈએ કે ક્ષેત્રફળ શોધવાનું છે બરાબર અથવા આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ બગીચો બનાવવા માટે એટલે જમીન સપાટી ઉપર કે ક્ષેત્રફળ છે એના વિશે આપણે ક્ષેત્રફળ છે એ શોધવું પડશે ઓકે તો હવે આ જમીનનું આખો એ પ્લોટ છે અમારે બગીચો તો ફરતી બાજુએ બનાવવાનો છે તો એનું ક્ષેત્રફળ શોધવા માટે આવું કરી શકું કે બગીચાનું ક્ષેત્રફળ બરાબર આજે આખો એ ચોરસ પ્લોટ છે એનું ક્ષેત્રફળ એમાંથી મકાનનું ક્ષેત્રફળ બાદ કરી નાખું વચ્ચે ત્યાં મકાન ઉઠાવી લઉં એટલે જે રંગીન ભાગ તમને જે દેખાય છે આ રંગીન ભાગનું ક્ષેત્રફળ એ આપણને કેમ મળી શકે તો કે આખા એ ચોરસ પ્લોટમાંથી મકાનનું ક્ષેત્રફળ બાદ કરી નાખો હા કે ના તો એ મકાનનું ક્ષેત્રફળ બાદ કરવા માટે આપણે શું કરવું પડશે તો કે ચોરસ પ્લોટનું ક્ષેત્રફળ માઇનસ મકાનના ક્ષેત્રફળ બરાબર શું થાય બગીચાનું ક્ષેત્રફળ મળે હા મોજ હા ચાલો બસ સાહેબ આટલું જ આપણે કરવાનું હતું મેઈન તો આજ છે કે ભાઈ હું ડાયરેક્ટ એક જ સ્ટેપમાં કરીશ કે ભાઈ બગીચાનું ક્ષેત્રફળ બગીચાનું ક્ષેત્રફળ બરાબર પ્લોટનું ક્ષેત્રફળ માઈનસ મકાનનું ક્ષેત્રફળ કારણ કે ત્યાં તો બગીચો આપણે કરવાનો નથી તો પ્લોટનું ક્ષેત્રફળ પ્લોટ કેવો છે ચોરસ તો કે ભાઈ એલ વન સ્કવેર કારણ કે લંબાઈ ગુણ્યા લંબાઈ ચોરસ નું એટલે પચીસ નો વર્ગ માઇનસ એલ ટુ બી ટુ એટલે પંદર ગુણ્યા વીસ તો આ થઈ ગયો પચીસ પચીસ છસો પચીસ નો વર્ગ કેટલો થાય છસો પચીસ પંદર દુ ને ત્રીસ અને મીંડું તમને જો એકમનો અંક પાંચ હોય જુઓ એકમનો અંક પાંચ હોય અને એનો વર્ગ કરવાનું કીએ એની શોર્ટકટ સમજો માનો કે હું એમ કહું પાંત્રીસ તો પાંત્રીસ નો વર્ગ કરવો હોય તો પાંચ નો વર્ગ કેટલો થાય પચીસ ત્રણ પછી કોણ આવે તો કે ચાર આ બે નો ગુણાકાર કેટલો થાય તો કે બાર પાંત્રીસ નો વર્ગ થાય બાર પચીસ તમને કોઈ એમ કેજો ફરી વખત એક ઉદાહરણ સમજાવું પંચ્યોતેર નો વર્ગ કરવાનું કેટલો થાય પચીસ સાત પછી કોણ આવે સત્તા છપ્પન એકમનો કોણ હોવો જોઈએ પાંચ હોવો જોઈએ શું પાંચ નો વર્ગ પચીસ આગળના પછી જે અંક આવતો હોય બે નો ગુણાકાર કરીને મૂકી દેવાનો હળવેક થી એટલે આપણને એકમનો પાંચ હોય એનો ગુણાકાર સોરી વર્ગ મળી જાય

તમને અત્યારે આવડવી પણ જોઈએ કઈ રીતે તો કે હવે બગીચો વિકસાવવાનો બરાબર રૂપિયા પંચાવન તો આપણને જવાબ કેટલો આવ્યો માટે ત્રણસો પચીસ મીટર સ્કવેર બગીચો વિકસાવવાનો ખર્ચ બરાબર કેટલા તો એ તમારે શું કરવાનું ચોકડી ગુણકાર આનો ગુણાકાર આમ એટલે કે ત્રણસો પચ્ચીસ ગુણિયા ચંપાવન છેદમાં એક આહા ચંપાવન એટલે પંચન શું કર્યું મેં આનો ગુણાકાર આની સાથે આને છેદમાં લઈ ગયા આ બેનો ગુણાકાર આમ પ્લેન ઉડાઈડા હવે આને નીચે લઈ ગયા એટલે હવે આનો ગુણાકાર કરો ત્રણસો પચ્ચીસ ગુણિયા પંચાવન પચું પચું પચીસ વધી પેડી બે પાંચ ને બે બાર વધી પેડી એક સોળ અને સરવાળો કરો એટલે અલ્ટિમેટ એવો જવાબ આવશે પાંચ પાંચ ને બે સાત છ ને બે આઠ છ ને એક સાત અને એક રૂપિયા સત્તર હજાર પંચોતેર તો મિસિસ કૌશિક એટલે કે શ્રીમતી કૌશિક ને પોતાના મકાનનો બગીચો વિકસાવવાનો કુલ ખર્ચ રૂપિયા સત્તર હજાર આઠસો પંચોતેર થાય એવો આવડતો હોવો જોઈએ ચાલો બોધપાઠ લખી દઉં માટે શ્રીમતી કૌશિકને પોતાના ઘરનો ઘરના બગીચાને વિકસાવવા માટે રૂપિયા સત્તર હજાર આઠસો પંચોતેરની જરૂર પડે લ્યો તમારી રીતે લખી શકો ત્યાં તમે મૌલિકતા દાખવી શકો આપણી અંદર જે કંઈ પણ ક્રિએટિવિટી છે એ દેખાડી શકો એ અહીંયા આપણી રીતે લખી શકીએ તો આ દાખલો પૂરો ચાલો આ સાથે આપણે સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એકનો બીજો દાખલો છે અહીંયા પૂર્ણ કરીએ છીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત